નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને કરજન વિધાનસભાની જે પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે જેનું મતદાન છે તેના માટે કરજનના જે ખેડૂતો છે તે આ ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છે શું વિચારી રહ્યા છે તેના પર ચર્ચા કરવા માટે આપણે આવ્યા છીએ કે ખેતરમાં જ આ જે ખેતી છે તે મરચાંની ખેતી છે ને લકુલેશભાઈ આપણી સાથે જે લકુલેશભાઈ કરજણનો જે મતદાર છે ખેડૂત મતદાર છે શું વિચારી રહ્યો છે અત્યારે ખેડૂતોનું વિચારવાનું એવું છે કે એમને સંતોષકારક બધું મળે ભાવથી લઈને એમનો એમનો વેચાણ માલ જે જગ્યાએ જવાનો છે એ જગ્યાએ જતો રહે એમને પૂરતી સગવડ મળે એવી આશા દરેક ખેડૂતને હોય કારણ કે ખેડૂતનો બેજ ખેતીના પાક પર હોય અને એ જ પાક ઘરમાં પડી રહેતો હોય કદાચ લોકલ વેપારી આવીને ઉપર બજાર પાંચ હજારનું ચાલતું હોય અને ખેડૂત પાસેથી પાંત્રીસો બત્રીસો માગે તો એ તો પોસાય ના કારણ કે મજૂરી જ પાંચ કલાક કામ કરે બસો રૂપિયા માગે હવે એક વિંગાની મેં કે એક મજૂર તો કામ કરે ના તો એની મેં મેઇન વસ્તુ કરજણ તાલુકાની નહીં આવતી એટલી આખા દેશની વાત કરી દે કે સરકારે કોઈ પણ સરકાર બને કે હોય તો પહેલાં તો ફિક્સ કરવા પડે ઇકોનોમિકને ધ્યાનમાં રાખીને કે ભાઈ આપણે આટલો ભાવ કરીશું તો ખેડૂતને કેટલો મળશે નફા રૂપે અને એક રીતે આયોજન કરશે એની પર આધાર રહે લખુલેશભાઈ આ જે ચૂંટણી છે તે અક્ષય પટેલના કારણે આવી કેમ કે અક્ષય પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હતા રાજીનામું આપ્યું પણ જે રાજીનામું આપવાનું જે કારણ એ બતાવી રહ્યા છે કે ખેડૂતોનું જે ન્યાય નહોતો મળતો ખેડૂતોને શીરડીના પાક જે પાકના જે નાણાં હતા સુગરમાં તે નહોતા મળતા તમને શું લાગે છે હા તો એમનો અક્ષયભાઈનો બહુ પર્પઝ સાચો છે કે એમને પોતાના શહસ માટે કામ નથી કર્યું ખેડૂતોના શહસ માટે કામ કર્યું એમણે પાર થયા કારણ કે તો કોંગ્રેસમાં હતા પણ એમનું કોઈ હોમતું જ નહોતું કોંગ્રેસવાળા એટલે એમને પછી એમને તો મકસદ ફીટ હતો કે ભાઈ પટેલ છે અને ખેડૂત આગળ આવે એમનો મેઈન મકસદ હતો એટલે એમના માટે બહુ ઘણું સારું કર્યું ને એમના માટે તો એમને જે કર્યું એના લીધે તો શેરીના પૈસા પાછા આવ્યા ખેડૂતોનું કહેવું એવું છે

રિયલી કે આટલી આટલા વીસ વર્ષથી અમારે જે રસ્તાનો પ્રોબ્લેમ હતો ખેતરમાં જવાનો એ નાનાનું આજે એમના પ્રતાપે થયું ભાઈ નહીં કે આટલી નોની નોના ગામની મેં આટલી મોટી ગ્રાન્ટ આવે જ નહીં બીજી બાજુ વાત કરીએ તો જે પહેલાં કોંગ્રેસ આ આ એવું જ એક પ્રદેશ છે જે પાંચ વર્ષ કોંગ્રેસ પાંચ વર્ષ ભાજપ પહેલાં સતીષભાઈ હતા પછી અક્ષયભાઈ એના પહેલાં નરેશ કનોડિયા અને આ બધા લોકો ચાલ્યા છે તો હું ફરી પૂછું છું કે આ પેટા ચૂંટણીનો તો પ્રોબ્લેમ છે કારણ એવું છે કારણ કે ખેડૂત ખેતી કરે આવે એમ વરસાદ હોય એટલો બધો પડ્યો છે તો કોણ દોડે મને કહો વોટ તો જ આપવાના ત્યાં આપવાના જ છે પણ તમે જે ઉત્સાહની વાત કરો આવા કોઈ અટવાઈ ગયેલો હોય એક ઉત્સાહ કરી લો બાળકો તમારા ઘરની અંદર બીમાર છે છે ખ્યાલ આવ્યો કે બીજે તો ઉત્સાહ કઈ રીતે આવેલા ઘરનું જ બગલું એટલે ઉત્સાહને કોઈ લેવા લેવા નહીં જે બી ઊભો રહેશે એને એના વર્ચસ્વ પ્રમાણે વાત મળી જશે બીજી એક વાત એ હું તમને પૂછું કે એમને એવું કીધું છે કે યુવાઓની રોજગારીનો મુદ્દો છે હા સ્થાનીય રોજગારી હા તો શું આ સમસ્યા કેવી રીતે દૂર થઈ શકે એટલે આ લોકલ જે યુવાનો ફરજ છે એ તો એ કોને કહું ધારાસભ્ય કરે કે ગવર્મેન્ટ ધારાસભ્ય એવું કે છે કે અહીંના જે લોકલ જે કંપનીઓ છે એમાં એ લોકોને રોજગારી મળે એવો પ્રયાસ કરીશું તો આ મુદ્દો છે ખરેખર અહીંયા આગળ એવો ખેડૂતોને લોસ જાય ના નિમિત્ત કારણ કે યુવા જેટલા છે અમારી વાત સાંભળો કે જે ભણેલા છે તેને તો સરકારી એન્જિનિયર કે એમાં લઈ લેવાય છે પણ જે અભન હશે તો કામ કેવી રીતે કરશે તમે ધારાસભ્ય હોય માનો કે આ વિસ્તાર હા શું કામ કરો તમે હું ધારાસભ્ય હોય ને તો જેટલું સારું થતું હોય ને એટલું બધું જ થાય કોઈ અપેક્ષા વગર તો કયા મુદ્દા છે આગળ શું કરો તમે તમે માનો કે ધારાસભ્ય બની ગયા સૌથી પહેલાં તમે આ વિસ્તાર માટે શું આયોજન કરો આ આ વિસ્તાર માટે જે જે ગામમાં જે જે પ્રોબ્લેમ હોય ને તે સોલ્વ થાય કંઈ પર્ટિક્યુલર કોઈ માણસના પ્રોબ્લેમ સોલ્વ ના થાય કારણ કે હું બી ગવર્મેન્ટની અંદર ઇન્કલુડ થયેલો હોય મારી સત્તા ના હોય કે તમે ગરીબ છો તો હું તમારે બે દસ લાખ રૂપિયાનું તમે ઊભા કરું એ વસ્તુ ના હોય હોઈ શકે જેવું મુખ્યમંત્રીના હોદ્દામાં આવે જેવું ધારાસભ્યના હોદ્દામાં આવે તો ધારાસભ્યના હોદ્દામાં જે વસ્તુ આવે એ કાર્ય કરવામાં વિલંબ કરવો નહીં કરી ના શકીએ આપણે હવે અહીંયા જે ચૂંટણીના મુદ્દાઓ કે કયા હશે જ્યારે તમારા ત્યાં ધારાસભ્યો આવશે તો તમારા જે આ બધા ગામના લોકો છે એ શું શું ડિમાન્ડ કરશે ડિમાન્ડમાં તો એવું હોય કે સપોઝ મારો કે કહુના ગામ છે એની અંદર પાછળ ભેખડો પડવાય તો પ્રપોઝલ મૂકે કંઈક આજે હું ઉભો રહે તો ઉભરતા રહેતા પહેલાં હું મને હું કહું કે ભાઈ ગામમાં શું કામ છે આ થઈ જશે હવે થઈ જશે તો હું મારા ઘરના પૈસા આપવાનું નહીં આગળથી મંજૂર થશે તો થશે કે પાણીની વ્યવસ્થા નથી ભાઈ ગામમાં ટાંકીની તો એ ટાંકી બનાવવા પ્રપોઝલ મૂકે ભાઈ હું આવીશ બનાવી આવીશ પછી કોઈના મકાનો નથી કે કાચા મકાન મળે છે ઘરના તો હું બનાવવાનું નહીં સરકાર પેટી સ્કીમ લઈને બનાવી આપું

ટ્રસ્ટ હોય કે તમને એક્ઝામ્પલ આવું કે બે માતા છે એક મહાકાળી અને એક લક્ષ્મી આ બંનેનું તત્વ એક જ છે કે માતા જ છે પણ તમારો પર્પઝ કે હું મહાલક્ષ્મી પાસે જાઉં મારો પર્પઝ એવો કે હું મહાકાળી પાસે જાઉં એવું હોય ખ્યાલ આવ્યો બંને માતા જ છે હા યસ હવે છેલ્લો સવાલ તમને પૂછું કે હવેના જે

બટન પાસે જશે ને એને જઈ ઈચ્છા હશે કંઈ માન દેશે ખુબ ખુબ આભાર લકુલેશભાઈ અમારી સાથે તમે વાતચીત કરી અને આપ જોઈ રહ્યા છો કે કરજણ નું જે આ ખેડૂત ખેતી વિસ્તાર છે ત્યાં અમે આવ્યા છે અને ખેડૂત સાથે જ અમે ચર્ચા કરી છે ખેડૂતોના મુદ્દાઓ છે તેમને વીજળી જોઈએ છે તેમના જે પાકો છે તેમના સારા ભાવ જોઈએ છે અને એક વિશ્વાસુ ઉમેદવાર જોઈએ છે અત્યારે કંઈ ના કહી શકાય કે કોને કોણ મત આપશે કેમ કે આ એક વોટિંગ છે જે દિવસે મતદાન થશે તે દિવસે ખબર પડશે પરંતુ લોકો છેલ્લા સમય કોને મત આપશે એ એના વિશ્વાસુ વ્યક્તિને મત આપશે જે તેમના માટે કામ કરી શકશે કે કામ કરેલું હશે તેવા વ્યક્તિને જોઈને મતદારો જરૂરથી મતદાન કરશે